બે મહિના સુધી કલેક્ટર અને લાઠી નાયબ કલેક્ટર ઉકેલ લાવી શક્યા નહીં. તે ઇન્ચાર્જ મામલતદાર હાજર થતાં જ ઉકેલ આવ્યો. અધિકારીના સૂઝબૂઝ અને નિડરતા હોય તો પ્રજાનો કોઈ પણ પ્રશ્નનો ઉકેલ આવી શકે છે. એવો જ પ્રશ્ન લાઠીનો બે મહિનાથી આઈએસઆઈ અધિકારી ઉકેલી ન શક્યા. આખરે પત્રકારે ઉપવાસ ઉપર ઉતરવાની મંજૂરી પણ માંગી લીધી. તેમ છતાં પણ પ્રાંત કચેરીમાં ફરજ બજાવતા એક નાયબ મામલતદાર પણ દબાણકારો સાથે મિલીભગત હોય તેમ મંજૂરી પત્ર ન આપ્યો અને કામ ટલ્લે ચડ્યું. લાઠી મામલતદાર શ્રી તારીખ 15/3/2023 રજા પર ઉતરતા તેનો ચાર્જ નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતાઓને મળ્યો અને ચાર્જ સંભાળતાની સાથે જ પાલિકાના અધિકારીગણ સાથે તાબડતોડ ચર્ચા કરી લાઠી પીએસઆઈને જરૂરી બંદોબસ્ત ફાળવવા પત્ર લખી પાલિકા તંત્રને દોડતું કર્યું. 17/5/23 રોજ પાલિકા ટીમ પોલીસ બંદોબસ્ત સાથે ચાવડ દરવાજાથી દબાણો હટાવવા માટે સર્વેની કામગીરી શરૂ કરાતા વેપારીઓ અને દબાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.